નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે, કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠાર બિંદુ ધરાવે. શબ્દ ઉપર ફોકસ કરવાનું, કારણ કે આ જે ક્વેશ્ચન છે ને, આવા ક્વેશ્ચન એ તમને વિશેષમાંથી વધુ વિશેષ બનાવશે, બહુ જ વિશેષ બનાવશે. શું કામ કે અહીંથી તમારી મહેનતનો રંગ કેવો છે ને ખબર પડશે, ધોળો રંગ છે કે રંગીન છે એ અહીંથી ખબર પડશે. મિત્રો, ન્યૂનતમ ઠાર બિંદુ કીધું છે, તમે થોડુંક મગજમાં ભાર મૂકો અને યાદ કરો. ન્યૂનતમ ઠાર બિંદુ કીધું છે ને, તો બે શબ્દ તમને યાદ આવી જાવ પડે. કયા? ઉત્કલન બિંદુમાં વધારો, ન્યૂનતમ બિંદુમાં ઘટાડો. ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન. અવનયન એટલે શું થાય? અવનયન એટલે શું થાય? ઓલું ઉદાહરણ યાદ કરો. યસ, અવનયન એટલે શું થશે? તો અવનયન એટલે થશે ઘટાડો. સૌથી વધારો ઘટાડો કરવાનો છે તો જ ન્યૂનતમ થાય ને. આ પ્રશ્નને હું મહત્તમમાં લઈ જઈ શકું, યસ ઓર નો? આ પ્રશ્નને હું મહત્તમમાં લઈ જઈ શકું, ન્યૂનતમમાં લઈ જઈ શકું અને ઉત્કલન બિંદુમાં લઈ જઈ શકું? લઈ જઈ શકાય ને. પરંતુ જોજો, કન્ફ્યુઝ ક્યાં થાય? ગુજરાતની જનતા કન્ફ્યુઝ અહીંયા થાય છે. કઈ જગ્યાએ? જોજો, તમને મેં ઠાર બિંદુ કીધું તો મગજની અંદર ઓલું હોય ને તો તરત યાદ આવી જાય કે ભાઈ ડેલ્ટા ટી એફ ડાયરેક્ટ પ્રોપોર્શનલ, મતલબ કે સમપ્રમાણમાં મોલાલિટી, આવું તમે પાકું કરીને બેઠા છો. વાત ખોટી નથી, પણ ફોકસ ક્યાં કરવાનું? આની ઉપરની લાઈન આપણી, આની ઉપરની લાઈન કઈ હતી? ફાયર લાઈન, યાદ છે ને? આની ઉપરની લાઈન જે આપણી છે, આની ઉપરની જે લાઈન હતી ફાયર લાઈન, ત્યાં મેં એવું કીધું હતું કે ભાઈ સાંદ્રતાને ધ્યાનમાં લ્યો, સાંદ્રતાથી તમે આવો મોલારિટી. હવે સાંદ્રતા તો તમારે મોલાલિટીમાંય હોય, મોલારિટીમાંય હોય, અહીંયા મોલારિટીમાં આપી છે તો શું વાંધો છે? લઈ લો મોલારિટીની અંદર, બરાબર. તો આ થઈ ગયું તમારી માટે ડેલ્ટા ટીએફ I into molality, સાંદ્રતા. અહીંયા સાંદ્રતા તમને મોલારિટીમાં આપી છે. હવે તમારી સાંદ્રતા જોવાની છે, I જોવાનું છે, અને જેનો આંકડો મોટો થઈ ગયો એ સૌથી વધારે ફેરફાર આપશે, સૌથી વધારે ઘટશે. વન બાય વન લઈએ, ઓપ્શન એ આપ્યો છે એને લઈએ, કે ડાયરેક્ટ હું લઉં છું NaCl. NaCl માટે, NaCl માટે જોજો, NaCl માટે ડેલ્ટા TF, ડેલ્ટા ડેલ્ટા TF, NaCl માટે ડેલ્ટા TF કેટલું આવશે? આઈ. આઈ એટલે શું થાય? Na પ્લસ Cl માઇનસ બે જણું છે, તો કે ભાઈ બે, બે ગુણ્યા કેટલા કરવા પડશે મારે? 0.01, જે કેટલા થઈ જાય? હવે આ ગુણાકાર કેલ્ક્યુલેટરમાં જ થવાનો મિત્રો, આ ગુણાકાર આવી રીતે થવાનો છે, યાદ છે ને? ઓકે, ચાલો 0.02. બી છે, બી જે આપ્યું છે જોઈ લઈએ. બી આપણને આપ્યું છે કયું? C2H5OH. C2H5OH કોણ છે? કોણ છે? આની પાસે દુનિયા ગાંડી થઈ જાય. આ પીવે ને તો દુનિયા છે ને, આ જે વ્યક્તિ પીવે ને એ મોજમાં આવી જાય. શું આવી જાય? મોજમાં. શું છે? દારૂ છે. વાહ ભાઈ વાહ. C2H5OH, C2H5OH માટે ડેલ્ટા TF શું છે? ડેલ્ટા TF તો C2H5OH તમ અંદર જાય તો મજા જ આવ્યા રાખે. શું આવ્યા રાખે? મજા આવ્યા રાખે. પણ એ નથી લેવાનું મિત્રો, એ જે છે આપણી માટે નુકસાનકારક છે. C2H5OH ડેલ્ટા TF જે છે એમાંથી કોઈ અણુ છૂટો ન પડે, એક રહે, બરાબર. તો 1 into 0.05, તો આ શું રહેવાનું? 0.05 જ રહેવાનું, બરાબર. 0.005 છે, ધ્યાન આપજો, 0.005 છે, બરાબર. 0.005 છે, ઓકે, 0.005 છે. તો આ જવાબ આવશે 0.005. ક્લિયર? હાલો, સી બી આવી ગયું, સી ઉપર જતા રહીએ. સી જે છે આપણને શું આપ્યું છે? એમજી આઈ ટુ માટે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? આઈ. આઈ એટલે એમજી આઈ ટુ, એમજી પ્લસ ટુ, ટુ આઈ માઇનસ, એમજી પ્લસ ટુ, ટુ આઈ માઇનસ. અણુ કેટલા થઈ ગયા? ત્રણ. બે આયોડિન છે, એક એમજી છે, એમ પણ ગણી શકાય. તો ત્રણ, 3 into 0.005. આનો ગુણાકાર તો બહુ સરળ છે ને, 3 × 5 = 15, તો 0.015 થઈ ગયું. હાલો, ડી જોઈ લઈએ. ડી જે આપણને આપ્યું છે, કયું આપ્યું છે? MgSO4. તો અહીંયા લખીએ MgSO4 માટે, MgSO4 માટે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું થશે? MgSO4, એમજી પ્લસ ટુ, SO4 માઇનસ ટુ, બે અણુઓ છે. 2 into શું થશે? 0.005. તો આ કેટલા થઈ ગયા? 10. તો 0.01. તો આમાં સૌથી વધારે કયું છે? સૌથી વધારે કયું છે? તો સૌથી વધારે આ છે, 0.02. મતલબ કે ડેલ્ટા વધારે છે, ઘટશે વધારે, મતલબ કે ન્યૂનતમ વધારે આવશે. તો જવાબ આપણો NaCl આવડો આવવાનો છે. પરંતુ આ ક્વેશ્ચનની જો મારે આમાંથી જ બાજી બદલવી હોય અને હું મહત્તમ કહું,
મહત્તમ માટે મારી પાસે ઘણા બધા આંકડા, મહત્તમ હોય તો સૌથી નાનો આંકડો ગોતવાનો. તો જુઓ, નાનો આંકડો 0.015, અહીંયા 0.01 છે અને 0.005 છે. તો નાનો આંકડો તમારો આ છે, જો કીધો હોય તો. મતલબ કે આ જે છે મહત્તમ ઠાર બિંદુ આપશે, મહત્તમ ઠાર બિંદુ આપશે. અહીંથી જ મિત્રો શીખો ને, અહીંથી જ શીખો. અને આ આપશે ન્યૂનતમ, ન્યૂનતમ ઠાર બિંદુ. ક્લિયર? ચાલો.